રોડ બોડેલીના પ્રોફેસર ડૉક્ટર દિનેશ પંડ્યાના નવા પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજરોજ તારીખ 26 સપ્ટેમ્બર 2021ના રોજ બોડેલી મોડાસર ખાતે આવેલા સુરજ પાર્ટી પ્લોટ ખાતે પ્રોફેસર ડૉક્ટર દિનેશ પંડ્યાના નવા કાર્યસંગ્રહ કરી તાપણું શેક્યા શબ્દોનું વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો. દિનેશ પંડ્યાના 5 પુસ્તકો અત્યાર સુધી પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. સ્માઇલ પ્રિઝ હાસ્યલેખને ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડેમીમાં હાસ્યલેખનો એવોર્ડ પણ મળ્યો છે. આજે તેમના નવા પુસ્તકનું વિમોચન કરી તાપણું શેક્યા શબ્દોનું વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું દિનેશ પંડ્યા, આજે મારો કાવ્ય સંગ્રહ કરી તાપણું શેક્યા શબ્દો પ્રસિદ્ધ થયો છે એનો મને ખૂબ આનંદ છે. અલબત્ત કવિતાને કોઈ એક ચોક્કસ વિષય હોતો નથી. જ્યારે જે પ્રકારનો એક ઉમળકો આવે, કોઈ એક વિષય ચિત્તના રડારમાં પકડાય અને એમાંથી પછી વિચાર તંતુ આગળ જ્યારે વધે છે, ત્યારે કોઈ એક ચોક્કસ ગઝલ કે કોઈ એક રચના તૈયાર થાય છે. એટલે શરૂઆત તો એને પરિપક્વ થવાની ચિત્તમાં એ થતું હોય છે આખી પ્રક્રિયા, અને ત્યાર પછી માત્ર કાગળ ઉપર તો એ ઉતારી જ લેવાનું હોય છે. એટલે કોઈ એક વિષય આમાં છે નહીં, બધા ઘણા વિષયો છે. પણ સામાન્ય રીતે આપણી કવિતા 3 વિષયો સનાતન એના વિષયો કહેવાય છે. એ છે પ્રકૃતિ, પ્રભુ પ્રેમ અને મનુષ્ય પ્રેમ અથવા તો પ્રણય. આ 3 વિષયો સનાતન વિષયો છે, એટલે કે હજારો વર્ષોથી કવિઓ આ 3 વિષયો ઉપર લખતા જ આવ્યા છે. મારા પણ આ પુસ્તકની અંદર આ 3 વિષયો તમને ઠેર ઠેર જોવા મળશે. એટલે મેં મારી રીતે જે દર્શન કર્યું છે એ મેં મારા શબ્દોમાં પ્રગટ કર્યું છે. થેન્ક યુ. તમે જે આર્ટિકલ છે, આર્ટિકલ લખવાની શરૂઆત ક્યારે કરી હતી અને એમાં જે બેકગ્રાઉન્ડ વિશે તમે જણાવો. હા, લખવાની શરૂઆત તો હું 8મા ધોરણમાં હતો ત્યારથી, અને 10મા ધોરણમાં હતો ત્યારે તો મારી કેટલીક રચનાઓ છપાતી પણ કરી, અને એનો એક નમૂનો પણ મેં આ પુસ્તકમાં છેલ્લી કવિતા તરીકે 1956માં, એટલે કે જ્યારે મારી ત્યારે 70 વર્ષની ઉંમર હતી, ત્યારે એ કવિતા છપાયેલી અને પ્રગટ થયેલી. એટલે ત્યારથી હું લખું છું. વચ્ચે ત્યાર પછી હું કોલેજમાં ગયો, ત્યાં મને કેટલાક મારા ગુરુઓ, દાખલા તરીકે જકા પટેલ, આર એમ ત્રિવેદી સાહેબ, બિલાવરસિંહ જાડેજા સાહેબ, ફકીર મોહમ્મદ મનસૂરી સાહેબ, આ બધા બહુ સારા સર્જકો, બહુ સારા વિવેચકો અને બહુ સારા કવિઓ, એમનું મને ખૂબ પ્રોત્સાહન મળ્યું. એમણે મારી ખૂબ પીઠ થાબડી અને મને વધારે ને વધારે સારો લખતો કર્યો, અને આજે એ ગુરુઓને હું ખરેખર બહુ પ્રેમપૂર્વક યાદ કરું છું, સ્મરું છું, વંદન કરું છું.